स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरण सागर ग्रंथनी अंदर पूर्व पांचमू अने तरंग पात्रीस एमां मांडवी गामना खया खत्री ने भगवान श्रीहरि पोतानो निश्चय करावे छे कथा लखे छे। साथे महाराजे संतोने जो उपदेश आप्यो एना विषयनी वातो पण स्वामी त्यां लखे छे। આગળ આધારન સ્વામી લખે છે ને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર્વ પાંચમું તરંગ છત્રીસ। શ્રી હરિ કહત સંત પ્રતિ સુનહો સંત સુજાન અસાધ રોગ હે જીયકુ ભૂલ જાવત હે ભાન असाध रोग है जीय को भूल जावत है भान वेर वेर चेतवत में तुम्हारो करीने हेत हेत न समझात जही दुख लगत है चेत हेत न समझात जही दुख लगत है चेत। श्रीहरि संतो प्रत्ये कहवा लाग्या के हे सुज्ञ संतो तमे सांभळो आ जीवने देहाभिमान रूपी असाध्य रोग थयेलो छे तेथी जीव वारे वारे भान भूली जाय छे माटे तमारू हित करवा हूँ वारंवार तमने चेतवनी आपू छू પરંતુ જેને તે ચેતવણી ટોકનીમાં હિત ન સમજાય તેને મનમાં દુઃખ લાગે છે। જે બાળક હોય તેને કશું જ્ઞાન હોતું નથી તેને રોકવામાં આવે છતાં તે વારંવાર અશુદ્ધ ભૂમિ ઉપર આડોડતો હોય છે પરંતુ તેની માતાને બાળકની અશુદ્ધિનું જ્ઞાન હોય છે તેથી તે વારે વારે બાળકને ધુએ છે। બાળકને સુખ લાગે કે દુઃખ પણ માતા તો તેનું હિત જ ઈચ્છતી રહે છે। ભગવાન શ્રીહરિ સંતો પ્રત્યે કહે છે હે સુજ્ઞ સંતો, સુજ્ઞ એટલે સારી રીતે જાણવાવાળા જ્ઞાની। હે સુજ્ઞ સંતો, તમને એક વાત કહું છું એ સાંભળો। એમ કહીને શ્રીજી મહારાજ કહે છે જીવને દેહાભિમાન રૂપી અસાધ્ય રોગ થયેલો છે। જે રોગ કોઈ રીતે મટે નહીં એવો રોગ એટલે દેહાભિમાન। શ્રીજી મહારાજે લોયાના છઠ્ઠા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે, સ્વયં પ્રશ્નને સ્વયં જવાબ આપ્યો છે। એક એવો કયો દોષ છે કે જે દોષ હોય તો બધા દોષ આવીને નિવાસ કરે, અને એક એવો કયો ગુણ છે કે એક ગુણ જો હોય તો બધાય ગુણ આવીને નિવાસ કરે। ત્યારે સ્વયં એનો ઉત્તર કર્યો કે એક દેહાભિમાન રૂપ દોષ જો વ્યક્તિમાં હોય
તો તમામ દોષો આવીને નિવાસ કરે. દેહાભિમાન એટલું ખતરનાક છે, અનંત દેહોને પ્રગટ કરવા માટેનું બીજ દેહાભિમાનમાં છે. અનંત માયાના જાળની અંદર ભવાટીમાં ફસાવા માટેનું બીજ દેહાભિમાનમાં છે. અને દેહાભિમાન એટલું ઝીણું છે, એટલું ઝીણું છે દેહાભિમાન. ધ્યાનીમાં ધ્યાન રૂપે, તપસ્વીમાં તપ રૂપે, ભજનીમાં ભજન રૂપે, ઉપદેશકમાં ઉપદેશ રૂપે, શ્રોતામાં શ્રવણ રૂપે, સારા સારા સ્વરૂપો ધારણ કરીને દેહાભિમાન આવતું હોય છે. જગતના જીવનું દેહાભિમાન છે એના સ્વરૂપ જુદા હોય, અને સત્સંગની અંદર આપણા દેહાભિમાન હોય એના સ્વરૂપ જુદા હોય. જગતની અંદર દેહાભિમાનવાળો મોટો ગાડી હોય, મોંઘી ગાડી હોય, મોટો બંગલો હોય, જાજા રૂપિયા હોય, એટલે વ્યક્તિને હુંકાર હોય. દેહાભિમાન ઇક્વલ ટુ હુંકાર. દેહાભિમાન એનો સીધો અર્થ થાય હુંકાર, આઈ. જે વસ્તુમાં હુંકાર આવે એ બધું દેહાભિમાન, જેમાં હુંકાર આવ્યો એ બધું જ દેહાભિમાન. હું બહુ રૂપિયાવાળો છું, હું બહુ મોંઘી ગાડીઓવાળો છું, હું બહુ મોટા બંગલાવાળો છું, હું બહુ બુદ્ધિવાળો છું, જગતની અંદર હું જેવું કરી શકું એવું કોઈ ન કરી શકે, આ જગત તરફનું દેહાભિમાન છે. અને સત્સંગમાં આવી ગયો હોય પછી સત્સંગની અંદર મારા જેવો શ્રેષ્ઠ ભગત કોઈ નહીં, મારા જેવો દાનેશ્વરી કોઈ નહીં, મારા જેવી નિષ્ઠાવાળો કોઈ નહીં, મારા જેવો તપસ્વી કોઈ નહીં, મારા જેવો ભજની કોઈ નહીં, મારા જેવો હમજું કોઈ નહીં, મારા જેવી સહનશક્તિવાળો કોઈ નહીં. આ બધું જ્યાં હું આવ્યું એ બધું દેહાભિમાન. અને આ દેહાભિમાન એમાંથી બચવું એટલી પાતળી રેખા છે, એટલી પાતળી રેખા છે. દેહાભિમાનની રેખા એટલી પાતળી છે. કેવી છે? જેવી રીતે આપણે આ ફોનની ઉપર રિંગ વાગે તો આપણે આમ ફોન ઉપાડીએ, હલો ક્યાંથી બોલો છો? હું આફ્રિકાથી બોલું છું. એમ? હું અમેરિકાથી બોલું છું. આફ્રિકાવાળો અમેરિકા સાથે વાત કરે, અમેરિકાવાળા સાથે વાત કરે, અને એ વાત કેવી રીતે કરે છે? કોઈક દોરડું જોઈન્ટ છે પણ એ દોરડા વાયુના છે, દેખાતા નથી. સેટેલાઇટ સાથે વેવ્સ જાય છે, ઓલા મોબાઈલનો સેટેલાઇટ સાથે, સેટેલાઇટથી આ મોબાઈલ પર આવે છે અને એકબીજા સાથે વાત કરે છે પણ એ દેખાતો નથી. એમ દેહાભિમાનનો વેવ્સ એવો છે. એ પકડાવો એ જ મોટું કામ છે. પણ એના વેવ્સ કેટલા ખતરનાક હોય છે. આ જે મોબાઈલો હોય છે, આઈપેડ, આઈપોડ, આ બધાના જે વેવ્સ છે, કોમ્પ્યુટર, લેપટોપ છે, એના જે આવતા વેવ્સ છે, કેટલા નુકસાનકારક છે શરીરને. આજે સંશોધન થયું છે કેટલું બધું નુકસાન થાય છે, કેન્સર થવાના કેટલા મોટા ચાન્સીસ એમાં છે. પણ એ વેવ્સ કોઈને દેખાતા નથી, પણ એની અસર ચોક્કસ છે. એવી જ રીતે દેહાભિમાન રૂપી વેવ્સ દેખાતો નથી પણ એટલો ખતરનાક છે, એટલો ખતરનાક છે કે જો અંતરદૃષ્ટિવાળો ભગવાનનો સંત કે ભગવાનનો ભક્ત ન હોય તો જીવનના અંતિમ સમયે પણ દેહાભિમાન નથી ઓળખાતું, એટલું ખતરનાક છે. આપણો જીવનનો અંતિમ શ્વાસ આવી જાય તો પણ દેહાભિમાન ન ઓળખાય, કારણ કે એ તો તપ રૂપે આવી ગયું હોય, ભજન રૂપે આવી ગયું હોય, ઉપદેશ રૂપે આવી ગયું હોય, સત્સંગના કાર્ય રૂપે આવી ગયું હોય. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું, અમને સમજણનો અહંકાર પણ ન ગમે, અમને ત્યાગનો અહંકાર પણ ન ગમે. મહારાજ કે અમને કોઈ પ્રકારનો અહંકાર ન ગમે. એ અહંકાર એ સૂક્ષ્મ ભેદરેખા છે, એને જે ઓળખવી એ બહુ વિચક્ષણ મમુક્ષુનું કામ છે. બધાને ઓળખાતું નથી. જાડું દેહાભિમાન ઓળખાઈ જાય. દેહાભિમાનનું જે જાડું સ્વરૂપ છે ને એ ઓળખાય. કયું? અલૈયા ખાચરને જેમ થયું કે સભાની અંદર મોટો કોણ હોવથી, તો પોતે બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, લગ્ન નહોતા કર્યા, 18-18 સાધુ કરેલા, એટલે અંદર હૃદયમાં ઘૂંટાતું હતું કે હું જ
આ સભાની અંદર મોટેરો હોવ, એ દેહાભિમાન હતું. અંદરનો જે સંકલ્પ હતો એ પાતળી રેખા હતી. અને ત્રીજી વખત મુક્તાનંદ સ્વામી ઝીનાભાઈનું નામ બોલ્યા અને અલૈયા ખાચરનું ન બોલ્યા, અને જે તલવાર ખેંચાઈ ગઈ એ જાડું સ્વરૂપ થઈ ગયું. પણ દેહાભિમાનની પાતળી રેખાઓ છે એને ઓળખવી, એ વેવ્સને ઓળખવા અને એને કાપવા. માની લો કે આપણે બહુ સેવા કરીએ છીએ, રાત દિવસ દોડી દોડીને સેવા કરીએ, સંતોનો ફોન આવ્યો નથી ને સેવા કરવા દોડ્યા નથી, આટલી બધી સેવા કરીએ છીએ. પણ જો એવો સંકલ્પ થાય કે મારા જેવો સેવક આ મંદિરમાં કોઈ નથી, હું જ ટાઈમે વીકડેઝમાં દોડી શકું, હું જ ગમે ત્યારે બોલાવીને જઈ શકું, આટલો વિચાર, એ વિચાર છે એ જ દેહાભિમાન. સમજાય છે? એ વિચાર એ જ દેહાભિમાન. આપણે આપણી જાતની સરસાઈનો વિચાર કોઈ પણ રીતે આપણને થાય, એકાંતમાં બેઠા છે ને આપણને આપણી જાતની સરસાઈનો વિચાર આવ્યો, કોઈકે આપણને વખાણ્યા અને પછી આપણને વિચાર આવ્યો, એ બધું જ દેહાભિમાન છે. મહારાજ સંતોને ઓળખાવે છે કે હે સંતો, દેહાભિમાનમાં બહુ દુઃખ છે અને અસાધ્ય રોગ છે, અસાધ્ય, કોઈ રીતે ટળે નહીં એવો છે. માટે તમારું હિત કરવા હું વારંવાર તમને ચેતવણી આપું છું, વારે વારે તમને ચેતવ્યા કરું છું, અને ચેતવણીને ટોકનીમાં હિત ન સમજાય એને મનમાં દુઃખ લાગે છે. જે વ્યક્તિને દેહાભિમાન હોય ને એને જ કોઈ ચેતવે ને તેને દુઃખ લાગે. કોઈ જગ્યાએ સ્વિચમાં કરંટ આવતો હોય, આપણને ખબર ન હોય, અને આપણે ત્યાં અડવા જતા હોઈએ, અને આપણને કોઈ તરત દોડતા આવે, આમ આપણે અડવા જતા હોઈએ ને આપણને આમ લફાટ મારીને આપણો હાથ નાખી દે, આપણને હાથમાં વાગે ખરું થોડું, અને આપણું અપમાન કરે, તમને અક્કલ છે અહીં કરંટ આવે છે? ઓ, એવું મને નહોતી ખબર. આપણે રાજી થઈએ કુરાજી થઈએ? રાજી થઈએ. કેમ? કારણ કે કરંટ જો લાગ્યો હોત તો આપણા પ્રાણ જતા રહેત. આપણે કોઈ એવી જગ્યાએ ગયા કે ત્યાં કોબરા સર્પ એ ખૂણાની અંદર છે ને આપણે ત્યાં ઓસીકું નાખીને હોતા છીએ, એ રૂમમાં કોઈક આવ્યું આપણે ઘસઘસાટ હોતા છીએ, આપણને ઉઠાડે નથી, ઉઠતા તો ઠંડુ પાણી આપણી ઉપર નાખે, આપણે બહુ થાકેલા છીએ બે ત્રણ દિવસના, પાણી નાખીને આપણને એમ થાય ક્યાં મારી ઊંઘ બગાડી, એટલો બધો આપણને ક્રોધ આવ્યો હોય, એટલો બધો ગુસ્સો આવ્યો કે મારી ઊંઘ બગાડી. કારણ કે કીધું તમોગુણનું કાર્ય ઊંઘ, એમાંય કોઈ ડિસ્ટર્બ કરે એટલે શું થાય, પછી પારો જાય જ ને. પણ એ સમયે કોઈ બહાર લઈ જઈને કે તમને ખબર નથી અંદર કોબરા છે, જો પેલો દેખાય છે એ બેઠો જો ખૂણામાં, ઓહો સારું થયું મને કીધું, એ અવગુણ આવે પછી ના આવે. સરસ મજાનો દૂધપાક હોય, એ બદામ પિસ્તા એલચી જાયફળ નાખીને કઢીને જોરદાર બનાવેલો હોય, આપણે જોયો કે ખરેખરો કઢ્યો છે સુગંધ, આખા મંદિરમાં સુગંધ સુગંધ થઈ ગઈ હોય, માનસી પૂજા હાલતી હોય ને હવે બસ વાસુદેવ હરેની તૈયારી, આમ કટોરો લઈને આમ પીવા જઈએ ને કોક આવીને કટોરો ઘૂંચ આમ ખૂંચવીને નાખી દે સીધો, ઘા કરી દે આપણા હાથમાંથી, એકવાર તો બળબડતો ડામ લાગે જોરદાર. કારણ કે ક્યારનું ઘૂંટાતું હતું મનમાં શું, દૂધપાક. પણ હવે નાખી દીધો વાટકો એટલે એમ થાય કે હારું પીવા ના દીધું, શું છે તમારે, કેમ મને પ્રોબ્લેમ કરો છો આમાં? અરે ભાઈ, ગરોળીની લાડ પડેલી છે આમાં તો, મેં હમણાં જ જોઈ એટલે હું વિચારતો હતો કે આને ઢોળી દઉં, ત્યાં તમે આવી ગયા ટેબલ પર, મને ખબર નહોતી કે તમે લઈ લેશો ડીશ, હું હમણાં આમ જઈને મને થયું પાછો આવું ત્યારે ઢોળું છું, ત્યાં તો તમે લીધી, આજો આ ગરોળી આ ઉપર બેઠી. ઓહો હો, બહુ સારું થયું તમે કીધું, એવું જ કે ને. પણ છે ને, પ્રાણ બચાવવાના કોઈ ઉપાય આપણને બતાવે તો પ્રથમ આપણને કડવો લાગેલો વ્યક્તિ પણ પાછળથી મીઠો લાગે. પણ દેહાભિમાન જો આપણામાં બેઠેલું હોય, દેહાભિમાન રૂપી કોબરા, દેહાભિમાન રૂપી ગરોળીની લાડ, દેહાભિમાન રૂપી વાઘ, દેહાભિમાન રૂપી સિંહ, દેહાભિમાન રૂપી દીપડો ને ચિત્તો એ બેઠેલો હોય અને કોઈ આપણને જો ચેતવે ને કે જોજો આ
તો ખબર નહીં જીવને એનો સ્વાદ એવો જબરો આવી ગયો છે ને, ઝેર ઝેર પીપીને ઝેરીલો થઈ ગયો છે. એટલે કોઈ કહે ને ભાઈ અમૃત પીવા જેવું છે, આ તો દેહાભિમાન જોજો, તો એને સારું લાગે નહીં. સારું ના લાગે હિતની વાત. ઓહો જોજો હા, તમને સ્વાદ બહુ છે, બહુ ચટાકા છે, આટલું બધું ના હાલે જીભ પર સ્વાદ. હવે જીભ દાદા ઉંમર થઈ હોય ને સ્વાદ બહુ હોય અને પછી આપણને કોઈ ટોકે, દાદા બહુ કંઈ સ્વાદ નહીં સારો આવે, હવે ઉંમર થઈ અને હવે તો છેલ્લો ટાઈમ, હવે તો છે ને થૂલી ખાઈને ખીચડી ખાઈને પૂરું કરવાનું, આ બધું હું તમારે નવા નવા ચટાકા, તો આપણને એવું લાગે કે કોબરા હે એમ લાગે. કેમ તમારે નથી જોતું? તો મને કહો છો તમારે નથી જોતું, સીધું કહે ને એમ ને એમ થઈ જાય. મને કંઈક બહુ સારું લાગતું હોય કોઈ ક્રિયા કરવાની, સત્સંગ સંબંધી કંઈ પણ, પછી મને કોઈ કે સ્વામી આ બહુ તમે આ બધું કરો ને પછી બંધન થાય હા, એટલે આ બહુ બધું બહુ કંઈ આમાંથી થોડું પાછું વળીને ભજન કરોનું ખૂનામ બેહીને, નહીં તો આ બધી બહુ પ્રવૃત્તિમાં લાગો ને પછી આ બધું બંધન થાય, આના વિના રહેવાય નહીં. અને જેથી માળા કરવાનો ભજન કરવાનો સમય આવે ને તેથી ના થાય સ્વામી, હવે ત્યારે આપણને થાય હા તે તમે કરીને ઉધાવડી ગયા. એ શું થયું? દેહાભિમાન. દેહાભિમાન મહારાજે વચનામૃતમાં કીધું કે દેહાભિમાની જે છે એને મોહ વ્યાપે, અને મોહ વ્યાપે ત્યારે પોતાના સંત, પોતાના ગુરુ અને પોતાના ઈષ્ટદેવ ત્રણેવ એને હિતની વાત કહે ને તો ત્રણેવનો અભાવ આવે. ઈષ્ટદેવનોય આવે, ગુરુનોય આવે ને સંતનોય આવે, ત્રણેવનો આવે. એવું છે, ત્રણેવનો આવે. હિતકારી ના લાગે. ગુરુ શિષ્યને કંઈક વઢતા હોય કે ભાઈ આ નહીં સારું, ક્રોધ કરવો સારો નહીં, તો કે તમે નથી કરતા, તમે જ કરો છો ને, લો વાત લઈ દીધો એમ. ગુરુ કે ભાઈ હાલો હવે આ બધું મૂકીને ભજન કરો, હોતું હશે તમે જ કાંઈ મૂકતા નથી, અમને હું મૂકાવો છે. એ દેહાભિમાન કહેવાય. ભગવાન સંતો, કારણ કે દેહાભિમાન વધવાના ચાન્સીસ ગૃહસ્થ આશ્રમમાં છે ને, અભિમાન માન આ બધું વધે, અને ત્યાગ આશ્રમમાં દેહાભિમાનની પાતળી રેખાઓ અને વેવ્સ અદ્રશ્ય રૂપે બહુ ફરે. શ્રીજી મહારાજ બહુ વિચારપૂર્વક પોતાના સંતોને મહારાજને એવા બનાવ્યા છે કે જેની અંદર કોઈ જાતની કસર ન રહે. ટાવર જો હરખા હોય તો એનો ટાઈમ જોઈને ઘણા ટાઈમે પૂગે. હવે જો સાધુ અંતરદૃષ્ટિવાળા હશે તો એને મળેલા ભક્તો અંતરદૃષ્ટિવાળા થશે, આવા ઉદ્દેશથી મહારાજ સંતોને ટોક્યા કરતા. એકવાર ગઢડામાં ઉકો ભગત આવ્યો મહારાજના દર્શને, તે મહારાજને પગે લાગ્યો અને માથામાંથી ચીબડાનો કટકો ત્યાં પડી ગયો. એક તે ચીબડાનો જે ટુકડો હતો ને એની અંદર બી ઉગી ગયેલા હતા, ચીબડાનો ટુકડો અને એમાં પાછા બી ઉગી ગયા. તે મહારાજે કહ્યું ભગત આ શું છે? ત્યારે ભગત કે ગામની ભાગોળે વાડી છે મહારાજ, રાતડી ઢોર આવે છે તે ઊંઘીએ તો મોલ ખાઈ જાય, એટલે રાતડી ત્યાં ઊભા રહેવું પડે, ત્યાં તો ખાતા ખાતા મેં ચીબડાનો કટકો માથામાં ખોસ્યો હતો ઘણા મહિના પહેલાં, એટલે પછી વરસાદ વરસે તે લુગડું માથાનું ભીનું થાય, નાવાનું તો હોય નહીં આ લોકોને, એ ભીનું થયું, લુગડાની અંદર પેલો કાકડીનો કટકો પડ્યો હતો તે મહારાજ એની અંદર ભીનું હતું એટલે ઉગી ગયો, કાકડીના ટુકડામાં કાકડીના છોડ શરૂ થઈ ગયા કપડામાંથી. તે મહારાજે સંતોને બોલાવ્યા ને કીધું સંતો જુઓ આના માથા ઉપર બાંધેલા લુગડામાં પણ બીજ ઉગી નીકળ્યા તો આ ભગત દેહ સામે નજર નથી રાખતો, માટે ખરા પરમહંસ તો આ ભગત છે, તમે હા ના કે. મહારાજ આવી રીતે સંતોને રોક, સંતોને ટોકતા. અને એક વાત તો નક્કી જ છે, જ્યાં રોકટોક છે ત્યાં જ સત્સંગનું સંરક્ષણ છે, ત્યાં જ સત્સંગ ટકવાનો. જ્યાં રોકટોક પૂરી થઈ જાય ત્યાં ક્યારેય પણ રૂડા ગુણ નહીં રહે, રૂડા ગુણ હશે તો પણ જતા રહેશે. માટે ભગવાનના એકાંતિક
ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો, ભગવાનના ભક્તોને કહી રાખું કે મારામાં ફેર પડે ત્યારે નિધડક થઈને મને કહેજો, મારી શરમ ન રાખતા, મને ન ગમે તો પણ મને કહેજો, મને ટોકજો, મને વળજો, કારણ કે એનાથી દેહાભિમાન તૂટે છે, ભગવાનને વાલા થવાય છે. જ્યારે ભગવાનના મોટા પુરુષો, ભગવાનના એકાંતિક સંતો ને ભક્તો આપણને આપણું દેહાભિમાન જોતા હોય છતાંય કહી ના શકે ને, ત્યારે સમજવાનું કે આપણા કરમ ફૂટ્યા. આપણા કરમ ફૂટ્યા હવે આપણું કલ્યાણ ચોક્કસ બગડવાનું, કારણ કે એ જોવે છે છતાં નથી કહેતા. એનો અર્થ એ છે કે એને કોઈ ગરજ નથી કે નથી કહેતા, એને કંઈ ભય નથી કે નથી કહેતા, એ નથી કહેતા એટલે નથી કહેતા કે એને એમ છે કે આ ખમી શકશે નહીં, ખમી નહીં શકે એટલે નથી કહેતા. પણ જેની અંદર એ ખમવાની શક્તિ હોય એને ભગવાનને મોટા નિધડક થઈને કહેતા હોય. અને રોકટોક આપણી ઉપર કોઈ કરવાવાળા ભગવાનના એવા એકાંતિક પુરુષો હોય એ આપણી માટે બહુ મોટી દયા છે. મોટા પુરુષનું ટોકવું એ એની મોટી દયા છે આપણી ઉપર. પોતાના સ્વભાવને એ ઘર્ષણમાં લઈ જાય, પોતાની અંદર ક્રોધના દર્શન કરાવે, આપણને વઢે. કાંઈ એને એવું બોલવું ગમે નહીં, એને તો અમૃત જેવું બોલવું જ ગમે, અમૃત જેવું વર્તવું જ ગમે, પરંતુ પોતાના સ્વભાવમાં ચેન્જ કરીને પણ આપણા જીવના કલ્યાણ અર્થે આપણને કઠણ વચન કે, એ મોટાની દયા છે. એ મોટાનો શોખ નથી હોતો, આપણો શોખ હોય. આપણે કોઈને કઠણ વચન કહેવાની ટેવ પડી ગઈ હોય, આપણો સ્વભાવ એવો હોય કે આપણી ભાષા જેવી કઠણ થઈ ગઈ હોય, તે આપણા શોખ હોય, મોટાની દયા હોય. એટલે ભગવાન સંતોને ચેતવે છે. સંતોને મહારાજ કહે છે કે હે સંતો, બાળકને કશું જ્ઞાન હોતું નથી, પણ માતા બાળક અશુદ્ધ થઈ જાય ને તો વારે વારે એને ધોયા કરે, પેલો રડે ને તોય ધોવે. પછી એક દિવસ એકાદશી આવી, સૌ તે દિવસ માંડવી શહેરમાં ફલાહાર કરવા ગયા. સુંદરજી શેઠે ફલાહાર તૈયાર કરીને બધાને પોતાને ઘેર બોલાવ્યા હતા. ખજૂર અને ટોપરાને ભેળા કરીને એક એક શેરના ગોળા કર્યા હતા. એકાદશી દિવસ ફરાળ આવું જોરદાર જોઈએ, ત્યારે હું નકોરડી પાણી પીને કરવાની, નિર્જળા કરવાની. જો શ્રી હરિએ પહેલાં ફરાળ કર્યું, પછી બધા સંતોએ સંતોને ફરાળ આપ્યું. આપણે આટલું ગ્રહણ કરી લઈએ ગ્રંથમાંથી. આપણે શું હવે અત્યાર સુધી નકોરડી કરીએ છીએ ને દાદા, આપણે હવે આપણે ગ્રહણ કરી લીધું. આજે જો આ તરંગ બરાબર યાદ રાખવાનું કે મહારાજે એકાદશીના દિવસે પોતે ફરાળ કર્યું છે અને ભગવાનના સંતોને કરાવ્યું છે. આવા મહારાજને આવા સંતો ફરાળ કરતા એટલે એમની રીતે રીત આપણી રે, આપણે એ અનુસરવું જોઈએ. તો બીજું ક્યારેક કાચા લોટના ગોળા ખાધા એને અનુસરો ને, આ ખજૂરને ટોપરાના ગોળા ખાધા એકાદશી દી એ આપણે ગ્રહણ કરી લઈએ કે હા જો મહારાજે ફરાળ કર્યું હતું સંતોએ. હા, જેની શરીરની ઉંમર હોય, તાસીરના હોય એની માટે વાત નથી, પણ યુવાન હોય એને તો એકાદશીનું વ્રત નકોરડું જ કરવી જોઈએ. મહારાજે કહ્યું એકાદશીના દિવસે જેનાથી થાય એવી છે ને એ ખાય છે ને, મને ભાલો વાગે એવું વાગે. એમાં મોટી ત્રણ એકાદશી તો મારે કે છાતીમાં ભાલો વાગે એવું દુઃખ થાય. લો, આવું કીધું. હા ઠીક છે, ક્યારેક ભગવાનના મોટા પુરુષોએ આજ્ઞા કરી, કંઈ ઉત્સવ સમય છે ને આજ્ઞા કરી, તો એની આજ્ઞામાં જ નિર્જળા નકોરડી થઈ ગઈ, એ શાસ્ત્રીય છે. પરંતુ આપણા મનનું ધાર્યું, શાસ્ત્રમાંથી કાંઈ ગોઠવી દઈએ કે એકાદશીના દિવસે મહારાજે નહોતું ફરાળ કર્યું, સંતોએ કર્યું હતું ને, આપણે એથી મોટા થઈ ગયા. ઘણા પાસે આમાંથી એવું ગ્રહણ કરે, આપણેથી મોટા થઈ ગયા તો આપણે નકોરડી કરવાની, એ લોકોને નહીં ખબર હોય નકોરડી કરવાની. પણ એ તો આ પેલા ભક્તના ભાવને વશ થઈને જમતા હોય, ભાવને વશ થઈને. અને આપણે કોને વશ થઈને પછી જમી લઈએ? મનને વશ થઈને, એ ભાવને વશ થઈને. અને પછી આપણે તો પાછા કહીએ તો ભાવને વશ કંઈ વાંધો નહીં, એ તો મને ઓલા ભગતે કીધું એટલે એના ભાવને લઈને. તો આપણને ભાવવાળા દહ મળી જ જાય દર એકાદશીએ, કારણ કે એને કરવી ન હોય તો આપણને પાછા કહીએ હાલો ને, હાલો ને. આવે ભગવાનના ભગતનું માનો જ ખરા થોડું, હું નકોરડી નકોરડી કરો, બે જાઓ સારું, તે લો તમારો ભાવ. તે હારી આપણી તો ચોવી એકાદશી ભાવમાં જ પૂરી થઈ જાય, પશ્ચિમી તો નિર્મી નથી ભગવાને,
એટલે એવું છે, ભાવ કોને ગ્રહણ કરવો, ક્યારે કરવો, કેટલો કરવો, કોની માટે કરવો, આ બધું ધ્યાન રાખવું પડે. મોટાની આજ્ઞાએ કરાય, અને કદાચ જેને ભાવ ગ્રહણ કરવાનો છે, જેના જેના ભાવ ગ્રહણ કરવાથી અનેકને બળ મળે છે સત્સંગનું, એવા ભગવાનના સંતો, એવા એકાંતિક પુરુષ માટે, એવા એકાંતિક હરિભગત માટે બરાબર છે કે ભાવ ગ્રહણ કરે. પછી આપણે બધાય ભાવ ગ્રહણ કરવા બેસીએ તો આપણું તો કચુંબર થઈ જાય, હાંજ પડે, એક કે ના રહે. પણ જેના આશરે હજારો ભજન કરતા હોય એવા મહારાજ, એવા મહારાજના મોટા પુરુષો, એને બધું રાખવું પડે. બાકી આપણે તો મહારાજે જેમ કીધું હોય એમ જ કરાય, કર્યું હોય એમ કાંઈ ના થાય. શ્રીહરિએ પહેલાં ફરાળ કર્યું, પછી બધા સંતોને ફરાળ આપ્યું. સંતો જ્યારે બજારમાં ચાલ્યા આવતા હતા, માંડવીના બજારમાં, બજાર મે આવત સંત હી કેહા, કોઈ હવેલી દેખત ભય તેહા, નજર મે રખે તબ હરી તે હે, નજર મે રખે તબ હરી તે હી, નામ લિયે વિન તાકો એહી, લરન લગે સંત કુઅપારા, ઇન્દ્ર વર્ષે જ્યુ મુસલ ધારા, વાતન જાને જન કોઉ તે હા, ઓર કુ જનાવે પરમ નેહા. ગઈકાલે જ મહારાજે કીધું નાસાગ્ર દ્રષ્ટિ રાખવી, આંખોને બહુ ચકડ વકડ કરવી નહીં. આવું સંતોને મહારાજે ગઈકાલે જ ઉપદેશ આપ્યો હતો, ખયા ખત્રીને જીત્યા ને પછી. આજે શું થયું, સંતો બજારમાં ચાલ્યા આવતા હતા ત્યારે બજાર કાંઠે રહેલી સારી હવેલી કોઈ સંતે ધ્યાન દઈને જોઈ હતી. કોઈ સંત હશે, હવેલી જોઈ ઊંચી જોરદાર, એટલે સંતની નજર આમ હવેલી પર ઠરી ગઈ, એમ જે આમ હવેલીને જોયા જ કરે, એના ઝરૂખા જોવે ને હવેલીની ઊંચાઈ જોવે ને મેળીઓ જોવે ને બધું જોયા કરે. હવે એ સંતને પાછું કોણ જોતું હતું, મહારાજ જોતા હતા. સંત હવેલી જોતા હતા અને મહારાજ સંતને જોતા હતા, બસ આવું જ છે. હા, આપણું આ તો સંતનું તો એક દ્રષ્ટાંત છે, આ મોટા સંતો એ નિમિત્ત બન્યા છે. બાકી આમ જ છે, જીવ જગતને જોવે અને ભગવાન જીવને જોવે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન તો જીવની હામું અખંડ જોઈને બેઠા છે, કે મારી હામું આ જીવ જોવે, પણ જીવ એવો અવળો તે ભગવાન બાજુ જોવાની જગ્યાએ જગત બાજુ જોવે. આ સંતને જોવામાં ફેર પડ્યો, હવેલી બરાબર ધ્યાન દઈને જોઈ, શ્રીહરિએ તે નજરમાં રાખ્યું હતું, તેથી કોઈનું નામ લીધા વગર જ જેમ મુસળધાર વરસાદ વરસે તેમ સંતોને ખૂબ જ વઢ્યા, બહુ વઢ્યા મહારાજ. બીજા કોઈ લોકોને આ બાબતે કાંઈ ખબર જ ન હતી, અને શ્રીહરિ બીજાના ઉપર તો ઘણું હેત દેખાડતા હતા, સંતોને જ ખાલી વઢે, બાકી બીજા બધા ઉપર આમ હેત બતાવતા એની બાજુ જોઈને હસે, પણ સંતો બાજુ કરડી નજર. ગુનેગાર કેટલા હતા, એક જ, પણ મહારાજે બધા સંતોને લઈ લીધા. ઓલા એકને ના કીધું સેપરેટ, નહીં કહેવાય એવું હોય, નહીં કહેવાય એવું એટલે ન કીધું. કદાચ સભાનો વિવેક રાખવો પડતો હશે એટલે ન કીધું. ઘણી વખત શું થાય કે જો મહારાજ એમના એક જ સંતને કહે ને કે તમે સાધુ થયા છો ને હવેલી જોવાની અંદર પડી ગયા, એટલે સીધા આ બાજુ ગૃહસ્થાશ્રમમાં બેઠેલા હરિભગત હોય ને એ હું વિચાર લે ત્યારે આમાં શું લેવાનું છે. ગૃહસ્થાશ્રમના ભક્તએ તો એટલું જ વિચારવાનું, આ સ્ત્રીને ધનનો ત્યાગી છે ને, મારા કરતાં અબજો ગણો મહાન છે, આ તો આટલી મોટી, અહીં તો આ તો મોટી ભગવાનની આખી હોસ્પિટલ હોય. જેને ઘર છોડ્યું, જેને મા બાપ છોડ્યા, જેને ભાઈ બહેન દીકરા દીકરીઓને પોતાની તમામ સંપત્તિ છોડી, એ ગૃહસ્થ આશ્રમના વ્યક્તિ કરતાં તો શ્રેષ્ઠ જ છે, કારણ કે એનાથી છૂટ્યું, ઓલાથી છૂટ્યું જ નથી. પણ થાય શું કે જો મહારાજ એમના એક જ સંત ઉપર વઢવા માંડે તો બધાય ગ્રહસ્થાશ્રમના હરિભગત હોય ને એને બધાને એના તરફની નજર તુચ્છ થઈ જાય કે આ તો હવેલી નજુ તો એ હવેલીને જોવે છે, તો આપણે શું કરવાના. પણ એ 1000 વખત એના હૃદયમાં હવેલી ગરી ગઈ હોય એ ના દેખાય. સત્સંગમાં ઘણા એવા છે,
આપણે તો બહુ સારું છે આપણા પરિવાર, બાકી તો ઘણી જગ્યાએ તમે જુઓ ને તો ઘણા એક એક ભાઈ મળ્યા, મારે બધા સાધુને ભેગા કરીને હરખું કરી નાખવું છે કે બધું. લો કોને? બધા સાધુને. હા, મહારાજે વચનામૃતમાં ચોક્કસ કીધું છે, વર્તાલનો વિષમો ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. મારો કહેવાનો અર્થ એવો નથી કે ત્યાગી જ શ્રેષ્ઠ, એવું નથી કહેવા માગતો, પરંતુ ઘણાને એમ એવો ડોળો બધું ભેગું કરીને બધું હરખું કર દો, હવે પોતાનું અંતર હરખું કરી દે ને તો ઘણું છે, પોતાના દીકરાઓને હરખા કરી દે ને સત્સંગમાં તો ઘણું છે, આપણને દયા આવે. એ બોલતા હોય ને આપણને દયા આવે, કારણ કે આના દીકરાઓને સત્સંગ કરાવવાની હજુ ચિંતા નથી થઈ અને એને બધા સંપ્રદાયના સાધુને હરખા કરવાની ચિંતા થઈ ગઈ છે. એ બોલે તો એ દાંત આવે તમને, એ સાંભળ્યું હોય ને તો આપણને દાંત આવે, કારણ કે બાળક કેવો, બુદ્ધિવાળો કેવો કે મૂરખ કેવો, કારણ કે જે પોતાની લાયકાત વિના, જે પોતાની લાયકાત અને કેપેસિટીથી બહારનો વિચાર, એ મૂર્ખામી કહેવાય, એને મૂર્ખામી કહેવાય. મહારાજ વિવેક રાખે છે કે કોઈ સંતને એકને નથી વળતા, આખા સંત સમુદાયને વટ્યા, કારણ કે દરેકને પચે નહીં, દરેકને ના પચે. અમારે ગુરુજી સંતોની કથા કરતા હોય ત્યારે હરિભક્તોને એન્ટ્રી ના હોય, ખાલી સંતો સંતો બેઠા હોય. કેમ? કારણ કે એની અંદર કોઈને કાંઈ કહેવું પડે. હવે ઓલાને કાંઈ બીજી આગળ પાછળની પૂર્વાપરની કશી ખબર હોય નહીં અને એટલું ગ્રહણ કરી લે ત્યાંથી તો ઉપાધિ થઈ જાય, ઉપાધિ થઈ જાય. મહારાજ વખતે આ સંતને આવો ફેર પડ્યો, મહારાજ બહુ વટ્યા. અને શ્રીહરિ અનેક પ્રકારના દ્રષ્ટાંત આપીને સંતોનું ઘણું ડરાવતા હતા. બધા સંતોની આંખમાંથી આંસુ પડવા લાગ્યા, ફરાળનું કાંઈ ઠેકાણું રહ્યું નહીં, બોલો એવા ખખડાવ્યા. મહારાજ લાડવા જમાડતા, બધાને બહુ વાલા લાગે, મહારાજને લાગે સંતો મહારાજને બહુ વાલા, સંતના સંત સભાના સમ છે, પોતાને બહુ વાલા હોય એના સમ ખાય ને બરાબર. મહારાજ કે અમને સંત બહુ વાલા, પણ એ સંતોને મહારાજે તાવ્યા છે એ બહુ. જેને વઢે ને મહારાજ કે પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, એનું મનનું ગમતું મરોડીને અમારું ગમતું કરાવીએ તો પણ દેહ પર્યંત જે મૂંઝાય નહીં એની ઉપર મહારાજ કે અમારે હેત થાય. મહારાજને આ વચનામૃતના શબ્દો છે, પ્રથમનું 76મું વચનામૃત. મહારાજ કે દેહ પર્યંત મૂંઝાય નહીં, પંચવર્તમાનમાં ખોટ નથી તો પણ એને વઢીએ, એના મનને મરોડી નાખીએ તો પણ ના થાય. અને તો આપણે લોકમાં એવું નથી, આપણે કોઈને વગર વાંકે વઢીએ અને તોય આપણને એમ કે કંઈ વાંધો નહીં હવે સુધાર દઈશ, તો આપણને બધાને હેત થાય ને. આપણે બીજાને શું કહીએ? બહુ ડાયો માણસ છે, હું ગમે એટલું વઢું પણ કોઈ દી હામું બોલતો. તમારે દીકરા હોય અને ઘરની અંદર તમે બે ફામ બોલતા હો બરાબર, અને દીકરાને વહુ અને બધા હોય તો એ સહન કરી લે, કંઈ નહીં આવે બાપા છે. પછી તમે બહાર કેવું કહો બધાને? હા બહુ ડાયા, હું ગમે એટલું કહું ને ગમે તેમ કહું ને, એ તો આપણે આપણા સ્વભાવને વશ થઈને બોલતા હોય. જ્યારે ભગવાન અને મોટા તો પરીક્ષા કરતા હોય કે આને મારી ઉપર કેટલું હેત છે. એક સહજ એક ન્યાય છે કે જ્યાં હેત જેટલું જાડું હોય ને ત્યાં ખોટું લાગે જ નહીં, એને ગમે એટલું વઢો મીઠું જ લાગે, મીઠું જ લાગે. ગમે એટલું ટોકો તોય મીઠું જ લાગે, ખોટે ખોટું એને તમે ટોકો ને તોય પણ એને મીઠું જ લાગે. અને જો હેત ઓછું હોય ને તો સાચું કોને તોય ટોર્ચરિંગ લાગે કે મને ટોર્ચરિંગ કર્યા કરે છે. અને જો હેત હોય ને તો એમ જ થાય કે ઓહો મારા કેવા મોટા ભાગ મને હાચવવાવાળા કોઈક બેઠા છે, મારી રાત દિવસ ચિંતા કરવાવાળા કોઈ બેઠા છે, મારો એક પગનો અંગૂઠો અલે એની પણ ચિંતા કરવાવાળા બેઠા છે, મારી એક આંખની દ્રષ્ટિ ફરે એ પણ ચિંતા કરવાવાળા બેઠા છે. હવેલી બાજુ ઓલા સાધુએ જોયું, મહારાજ કેટલી ચિંતા રાખતા હશે પોતાના આશ્રિતની, અને મહારાજને કેવા બનાવવા છે પોતાના સંતોને. મહારાજ તરત વઢ્યા, કોઈને ફરાળ કરવાનું પણ ધ્યાન રહ્યું નહીં, મૂડ આઉટ થઈ ગયો. મૂડ આઉટ થઈ ગયો દાદા, એવું થયું? મૂડ જતો રહ્યો સંતોનો? ના, સંતોનો મૂડ નથી જતો રહ્યો. આપણને કોઈ વઢ્યું હોય ને
પછી આપણને એક તો જમવા બેહાડ્યા હોય ને એ ટાઈમે કોઈ વઢે પછી કેવું થાય, જમવાનું ભાવે નહીં, આ આડે ધડ આમ જેમ તેમ જમીએ ને એ તમારે આમ બતાવીએ કે સારું મને કાંઈ ગમ્યું નથી, આવું કંઈક કરવાનું હોય. પાછા પાંચ જણને કહીએ કે અક્કલ તો છે નહીં એમને, કહેવું જોઈએ તો જમતી વડે શું કરવા કહેવું જોઈએ, જમ્યા પછી કહેવું જોઈએ, શાંતિથી બેઠા હોય ત્યારે કહેવું જોઈએ, બધી નહીં ખબર હોય. આવા મોટા ભગવાન છે કાંઈ ખબર નહીં હોય, ફરાળ કરવા બેઠા તે વખતે ખજૂરને ટોપરું જમવાનું એની જગ્યાએ આ ક્યાં કાઢ્યું પ્રકરણ, કહેવું તું તો પછી કહેવું તું, હરિભગત પછી બેઠા હતા એની વચ્ચે શું કરવા કીધું, કહેવું તું પછી કહેવું તું ને. આપણે તો એવું જ એનાલિસિસ કરીએ. આ જીવ એવો છે, એવો દોરડાપણિયો છે કે ભગવાન અને મોટાની આજ્ઞામાં રહેવા આવ્યો છે, ભગવાન અને મોટાની ઈચ્છામાં રહેવા માટે આવ્યો છે, ભગવાન અને મોટાને પોતાનું એનાલિસિસ કરાવીને પોતાના દોષ ટાળવા આવ્યો છે. પછી એવું થઈ જાય કે સમયાંતરે બુદ્ધિ એની ઊંધી ફરે, આમ ડાયલ ફરતો હોય ને આમ ફરવા લાગે, એ પછી ભગવાનનું એનાલિસિસ કરે. ભગવાનને આટલી તો ખબર હોવી જોઈએ, એક સભા વચ્ચે ના કહેવું જોઈએ, મહારાજને એટલી તો ખબર હોવી જોઈએ ભગવાન થઈ ગયા શું થઈ ગયું, જમતા હોય ત્યારે થોડું કહેવાય. હા ગુરુજી બહુ સારા છે, બહુ મોટા, બધુંય સાચું, પણ આટલું તો આમ કરવું જ જોઈએ ને. કરવા શું આવ્યો તો, પોતાનું સંશોધન કરાવવા આવ્યો તો એ આત્મા ભગવાન અને મોટાનું સંશોધન ઊંધું કરતો થઈ ગયો, નેગેટિવ સંશોધન કરતો થઈ ગયો, નકારાત્મક સંશોધન કરતો થઈ ગયો. જેમાંથી ગુણ ગ્રહણ કરવાના હતા એમાંથી અવગુણ ગ્રહણ કરતો થઈ ગયો, જેની અંદર ગુણના જ દર્શન કરવાના હતા દ્રઢ પ્રીતિ કરીને વર્તાલના 11મા પ્રમાણે, એની જગ્યામાં દોષ દર્શન કરતો થઈ ગયો. એટલે આખરે એનું પરિણામ બધું આમ ઊંધું આવતું ગયું, આમ ગયો પાછો ગ્રાફ આમ આવવા લાગ્યો. એટલે મહારાજે કહ્યું નામું માંડી રાખવું, પ્રથમનું 38મું નામાનું વચનામૃત એટલે કીધું કે ગ્રાફ આમનો આમ જ રહે, કોઈ દી આમ ના થાય, ભલે આમ ધીરો ધીરો જાય પણ આમ આમ જ રહે, આમ ના જાય, આમ જાય પાછો ઊંડો આમ જતો રહે, આવું થાય. હિતકારી માને તો ભગવાન અને ભગવાનના મોટા સાધુને હેત થાય. આ બધાને સંતોને બહુ દુઃખ થયું કે મહારાજ આટલું બધું વઢ્યા એટલે ચોક્કસ આપણામાં કોઈ જગ્યાએ ફેર પડેલો હોવો જોઈએ. તેના પછી તેની સાંત્વનાની બીજી વાતો કરી, આંખોમાંથી આંસુ પડવા લાગ્યા, ફરાળનું કાંઈ ઠેકાણું રહ્યું નહીં, બધા પરાણે ફરાળ કરવા લાગ્યા. પાછા મહારાજે પાછી સાંત્વના આપી, કંઈ નહીં થાય થાય, હવે ભૂલ ના થવી જોઈએ. પાછું આ બધી ભગવાનને મોટાની રીત આવી, આમ થપકારે અને આમ નીચે છે ને હાથ રાખે. કુંભાર કેવું કરે, માટલું ઘડે તો આમ ઉપરથી ટપલો મારે પણ હેઠે હાથ હોય, એ મોટાને જ આવડે, જીવને ના આવડે. જીવ તો ઠપકારે તારું તોડ નાખે, માટલું ઘડાય જ નહીં કોઈ દી, ઠપકાર ઠપકાર જ કરે એને, બસ એવી જ ખબર પડે ઠપકાર્યા જ કરવાનું બસ, ઠપ એટલે એકલું ઠપકારવાનું ના હોય, એને નીચે હાથે જોઈએ અને ઉપરથી ઘડતર. એ ભગવાનને મોટા, એ ભગવાન અને ભગવાન ભગવાનને ત્યાં શીખી નહીં આવ્યા હોય ને એને જ આવડે. મહારાજે કહ્યું પાંચ સાધુને માનસાય કરીને જેને રાખતા આવડે ને એની પાસે ભગવાનને સાધુ, એવા સાધુ પાસે, એવા મોટા સાધુ પાસે સાધુ સુખેથી રહે. એ ટપલો અને નીચે હાથ જોઈએ, એમ દીકરા દીકરીઓના ઘડતર ગૃહસ્થાશ્રમમાં કરવા હોય તો એમાં એ ટપલો નીચે હાથ જોઈએ તો ઘડાય. પછી તો પરાણે ફરાળ કરવા લાગ્યા સંતો. હવે કાંઈ મૂળ રહ્યો નહોતો, દુઃખ બહુ થઈ ગયું હતું ખારું, આપણે કંઈક ગુનામાં છીએ એનું દુઃખ, હા વઢે એનું દુઃખ નહોતું. ખજૂરના બિયા કાઢ્યા કે નહીં તેનું પણ કોઈને ધ્યાન ના રહ્યું. બોલો, ખજૂર બિયા હોતો જ અમેરિકા જેવો તો કંઈ સુખી હતું નહીં કે ઠળિયા વિનાનો ખજૂર આવે, કહેવું પડે. અત્યારે તો કેવા કેવા ખજૂર, એક ભગત અમને અમે ક્યાંક ગયા હતા તે ખજૂરની વચ્ચે ક્યાંક કે દુબઈનો ખજૂર, મેં કહ્યું ભાઈ અમારે તો નહીં કામ લાગે એવો, પણ એ ખજૂરની વચ્ચે નારંગીની છાલ એ કટિંગ કરીને સરસ મજાની, એને સુગર ચડાવીને ખજૂરના ઠળિયાની જગ્યાએ નારંગીની છાલ મૂકીને ખજૂર લઈ આવ્યા હતા કે ઠાકોરજીને ધરાવો. અમે કીધું અમારે કામ નહીં લાગે આ, પણ ધરાવીને તમને પાછું દઈએ. કેનેડા ગયા હતા ને અમે વચ્ચે ત્યારે ભગત લાવ્યા હતા. તો બોલો, ખજૂર ને ખજૂરની વચ્ચે નારંગીની જોરદાર છાલ, આખો ખજૂર તમારે આમ ખાટો મીઠો ગળ્યો ખબર નહીં કેવો લાગતો હશે, પણ લાખ એ જેને ખવડાવ્યો કે બહુ જોરદાર છે સ્વામી. આ કહ્યું અમારે તો દર્શન જ કરવાના રહ્યા, ભગવાન જમી શકે. હવે આપણે ઠળિયો ના આવે એવા ખજૂર થઈ ગયા, પણ આ સંતોને તો ઠળિયાવાળા ખજૂર હતા. ઠળિયા હોતા સંતો જમી ગયા કાંઈ ભાન જ ના રહ્યું.
ફરાળના સ્વાદ કુસ્વાદનો ખ્યાલ પણ આવ્યો નહીં. આ રીતે સૌએ ફરાળ કર્યું. પછી હરિભક્તો કેસર ચંદન લઈને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. શ્રીહરિના બધા અંગ ઉપર કેસર ચંદન ચર્ચ્યું. ફૂલની ટોપી, હાર, ફૂલના બાજુબંધ પણ ધરાવ્યા. જુઈ, ચમેલી, મોગરા, ગુલાબના વિવિધ પ્રકારના હાર પહેરાવ્યા. હાર તો એટલા બધા ઝાઝા હતા કે ગણવાથી પણ એનો પાર આવતો નહીં. પછી સુંદરજી શેઠે કપૂરની આરતી કરી. પછી ચંદન લગાવેલા ચરણ પોતાની છાતીમાં ચાપ્યા. કેસર ચંદનથી અર્ચા કરીને બધા સંતોની પૂજા કરીને ફૂલના હાર પહેરાવીને ગદગદ કંઠ થઈ ગયા. બધા સંતોની પણ પૂજા કરી, બહુ ભાવથી પૂજા કરી, બહુ ભાવથી. તે પછી શ્રીહરિ પોતાને મુકામે પધાર્યા. બધે આનંદ ઉત્સવ વ્યાપી ગયો હતો. સમય સમય પ્રમાણે સંતો દુકડ અને સરોદ લઈને કીર્તનગાન કરતા હતા. માંડવી શહેરના ઉત્તર ભાગમાં એક અજોડ બાગ હતો. તેમાં નાળિયેરી અને કેળ વગેરેના અપાર ઝાડ હતા અને બીજા પણ વિવિધ પ્રકારના ઝાડ તે બાગમાં હતા. તે સ્થાન શહેરથી બહારના ભાગમાં હતું. સુખદાયક શ્યામસુંદર શ્રીહરિ ત્યાં ઉતર્યા હતા. સંતો રોજ સમુદ્ર સ્નાન કરવા જતા અને સ્નાન કરીને સૌને કથાને કીર્તન સંભળાવતા હતા. સ્નાન કરી રહે પછી કથાને કીર્તન સંતો કરતા. ભુજના સુથાર હિરજીભાઈ અને સુંદરજીભાઈ બંને ભાઈ હતા. તેઓ શ્રીહરિના દર્શન કરવા માટે માંડવીમાં આવીને રહ્યા હતા. જે લોકો વ્યવસ્થા કરવા ગઈકાલ આપણે કથામાં સાંભળ્યું હતું ને, સૌ પ્રથમ વ્યવસ્થા કરવા આવ્યા હતા. તે બંને ભાઈઓ સંતોનો જમવાની બાબતમાં ત્યાગ તપ જોઈને મનમાં ખૂબ જ થરથર ધ્રુજી ગયા. સંતો તો ત્યાગને વૈરાગ્ય રાખતા. સંતો જે તે જમતા પણ નહીં. એવો સંતોનો ત્યાગ અને વૈરાગ્ય જોયો એટલે બંને સુંદરજી અને હિરજી આ બેને સાધુમાં જબરું હેત હતું. આત્મબુદ્ધિ હતી એટલે ધ્રુજી ગયા. આપણે તો બહુ સારું, કોઈ પૂછવાય ના આવે કે સંતો તમારે નકોડું છે, નિર્જળા છે, શું છે, આ જમ્યા કે નથી જમ્યા, કોઈ કાંઈ નહીં. અમે છે ને હમણાં ક્યાંક ગયા હતા તો પછી વાત આવી કે ભાઈ પર્વતભાઈ તો પોતાના ઈષ્ટદેવ ના જમે. મહારાજ એક પર્વતભાઈને કીધું ને કે શેરડી જમો, તો કે મારા ઈષ્ટદેવ ના જમે. મહારાજ કે અમે જ જમ્યા, મારા સાધુ ક્યાં જમ્યા છે. પછી અમે વિચરણમાં ગયા, તે એક બે ભગતો આરે તે તો બધે ત્રણ ટાઈમ જમી લે. એટલે હસતા હસતા અમે કહીએ કે હારું પર્વતભાઈ જેવો કોઈ આજે મળતો નથી આ, કે ભાઈ મારા ઈષ્ટદેવ ના જમ્યા તો મારે ના જમવું એવા ના મળે. ઉપરથી એમ કે સંતો તો ટેવાયેલા હોય તપથી ને, સંતો તો ઉપવાસથી ટેવાયેલા, સંતો ના હોય તોય હાલે. જમતા જમતા એ વાત કરતા જાય કે અમારે સંતો એટલે કાંઈ ના જોઈએ અમારા સંતોને. એવા સંતો અમારા કશું કોઈ, જો આપણે આટલી સરસ જમીએ છીએ ડીશ, પણ સંતો બિચારા ભજન કરે છે. સમજ્યા, બિચારા ભજન કરે છે પણ આપણે જોરદાર જમી લો. એવું નથી, ભગવાનના ભક્તોને દુઃખ તો થાય સંતો ના જમે ત્યારે. પણ આ સુંદરજીભાઈ ને હિરજીભાઈ બંને છે ને બહુ ધ્રુજી ગયા, રડવા લાગ્યા. મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. મહારાજને કે તુમ મિલે સાધન ભય પૂરા, હમ હી એસે જાનત પૂરા, અબ સંત કો દમન બારે, એસી કહા રીત તુમારી, અનાદિ મુક્ત યહ તુમ સંગ આયે, ઇનકો કુન અબ બંધન કરાયે, કોટિ બંધન જીએ કે જેહી, પલ મે દિયે છોરાઈએ હી. સુંદરજીને હિરજી મહારાજને કહે છે, હે નાથ, અમારી વિનંતી આપ સાંભળો. આપ મળ્યા એટલે સાધન બધા પૂરા થઈ ગયા એમ અમે ચોક્કસ માનીએ છીએ, છતાં આપ અત્યારે સંતોનું ભારે દમન કરો છો એ ઠીક નહીં. આવી આપની કેવી રીત છે? મહારાજને વઢ્યા ઓલા બે ભગત કે મહારાજ, આ સંતોનું તમે આવું દમન કરો છો, આટલું દુઃખ આપો છો, અને આપની સાથે આવેલા સંતો અનાદિ મુક્તો છે, અક્ષરધામના આ તો અનાદિ મુક્તો છે, હવે તેમને બંધન કરનાર કોણ છે? જો કેવી સમજણ છે, મહારાજ વઢ્યા છે, ઓલા સંત હવેલી જોતા હતા એ જોઈને વઢ્યા છે, તો પણ સુંદરજી અને હિરજીની સમજણ કેવી છે? આ તો બધા અનાદિ મુક્તો છે, અનાદિ મુક્તો છે, એને બંધન કરે એવું છે શું?
તેઓ ખુદ જીવના કરોડો બંધનોને એક પળવારમાં છોડાવી નાખે તેવા છે. આપના પ્રતાપથી તો કોઈ એક હરિભગત પણ અનેક જીવોનો ઉદ્ધાર કરી શકે છે. અમારા મનમાં આવો દ્રઢ વિશ્વાસ છે તો આ બધા સંતોને આપ શા માટે કષ્ટ આપો છો? કેવી સમજણ છે, કેટલો મહિમા સત્સંગનો આ બે ભક્તો સમજેલા છે. એક ગ્રહસ્થ હરિભગત પણ મારા તમારા પ્રતાપે કરોડો જીવના કલ્યાણ કરે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ વાત ખાલી કાંઈ આવી લખેલી નથી, આજે નજરની સામે દેખાય છે. એક સારો હરિભગત હોય, એક સાચો હરિભગત હોય, એક ભગવાનનો એકાંતિક હરિભગત હોય તો જે જગ્યાએ રહેતો હોય ને ત્યાં આખો સત્સંગનો સમુદાય ઊભો કરે. ત્યાગી સાધુની વાત નહીં, એક હરિભગત કરે છે. એ અનંત જીવોના કલ્યાણ ન થયા તો શું થયું? એ એટલા જીવોના કલ્યાણ થયા ને, એટલા જીવોના કલ્યાણ થયા. એટલે ભગવાન સ્વામિનારાયણને ત્યાં તો આટલો મોટો મહિમા છે, આટલો મોટો મહિમા. અને વાલા ભક્તો, વાત નક્કી છે, જેની મહિમાવાળી દ્રષ્ટિ છે ને એ જ પાર પડવાના. જેટલો મહિમાની દ્રષ્ટિમાં ખામી એટલી સમજી લો જીવની કસર કોઈ સાધન નહીં ટાળી શકે. મહિમા એક જ એવું સાધન છે કે જે જીવતા અને મર્યા પછી પણ જોરદાર કામ કરશે. એની સ્પીડ પણ જબરી છે. એ એટલું જોરદાર લાકડાનું વાહન છે, કોઈ દી ડૂબવા જ ના દે. અને એની સ્પીડ પણ બહુ છે, સેફ્ટી પણ બહુ છે. અને મહિમા સિવાયના બાકીના કોઈ પણ સાધન છે એ બધા સારા જરૂર છે, પરંતુ એ બધામાં વજન આવવાના ચાન્સીસ છે. મહિમામાં ક્યારેય પણ કોઈ વજન નહીં આવે. ત્યાગમાં ક્યારેક અહંકાર રૂપી પથ્થરો પડશે તો એ વાન ડૂબશે. વૈરાગમાં અહંકાર રૂપી પથ્થરો પડશે તો એ વાન ડૂબશે. જ્ઞાનની અંદર પણ અહંકાર રૂપી જો અંદર પથ્થરો પડશે તો એ ડૂબશે. અને એ પથ્થરો અદૃશ્ય છે, ગમે ત્યારે પડે, આકાશમાંથી સીધો પડે એવો છે. પણ એક મહિમા એવો છે, એક મહિમા એવું સાધન છે કે જેની અંદર કોઈ દિવસ વિઘન નથી, વિઘન નથી. કોઈ આપણી તાકાત હોય એટલો મહિમા સમજીએ, ભગવાનનો, ભગવાનના મોટા પુરુષનો, ભગવાનના સંતોનો, ભગવાનના ભક્તોનો ખોટ કોઈ દી નહીં જાય, ખોટ કોઈ દી નહીં જાય. અને મહિમાનો અર્થ જ એ થાય કે જે વસ્તુ જોવામાં દરેકની દૃષ્ટિ જુદી પડી જાય, કોઈને દેખાય એવું આ એક જ કરતાલ હોય, એક જ કરતાલ હોય. પણ આ કરતાલને ઘનશ્યામ મહારાજનો યોગ થયો અને ઘનશ્યામ મહારાજના હાથમાં એક વખત આપવામાં આવી, કોઈની દ્રષ્ટિકોણ બદલાઈ જાય કે આ કરતાલ તો કેટલી આ નિર્ગુણ થઈ ગઈ. આ કરતાલને ગુરુજીના હાથની અંદર કોઈ જોવે, ઓહો આ કરતાલ કેવડી મોટી કહેવાય. કોઈ આના દર્શન પણ આમ કરશે, કરતાલના દર્શન કરશે, મહિમાની દ્રષ્ટિ ઉપર જાય છે. ઓહો કોઈ સંતના હાથમાં આવી તો એનો મહિમા એ સમજશે કે આ તો સંતના હાથની કરતાલ છે. એક આટલું નિર્જીવ પદાર્થ એનો પણ મહિમા સમજવાની દ્રષ્ટિ આ સત્સંગમાં છે. અને જેને નથી સમજાતું અને જેને લાગે કે આ ઓવર છે, એને હજુ સત્સંગને સમજેલા જ નથી. એને સત્સંગની ખબર, એને શ્રીજી મહારાજના દૃષ્ટિકોણની ખબર નથી. શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે આનો સ્વભાવ સત્સંગમાં નથી આલે એવો, તો પણ સત્સંગમાં પડ્યો છે એમ જાણીને એનો અતિશય ગુણ લેવો. આટલી શ્રીજી મહારાજની મહિમાની દ્રષ્ટિ છે. હવે જો આપણે જ્યાં સુધી એવી શ્રીજી મહારાજની દૃષ્ટિથી આપણો દૃષ્ટિકોણ ન કેળવીએ ત્યાં સુધી આપણે સત્સંગને સમજ્યા જ નથી. આપણી મહિમાની દ્રષ્ટિની કાચપ છે એટલે આપણને હલકી વાત, આપણને નેગેટિવ વાત એમાં રસ પડે, કરવામાં પણ રસ પડે, સાંભળવામાં પણ રસ પડે. ન ખબર હોય તો જાણવામાં પણ રસ પડે. જો તમે જો કોઈ જગ્યાએ બે ભગત ભેગા થઈ અને કોઈ સંત કે ભક્તનો મહિમા ગાતા હશે ને તો ત્રીજો ત્યાંથી નીકળશે, એને થોડોક શબ્દ પડશે ને તો કહેશે વાતો કરતા હશે, કંઈ વાંધો નહીં. શું વિચારશે? વાતો કરતા હશે, કંઈ વાંધો નહીં. પણ બે જણા જો કોકની ખોતરની કરતા હશે ને, અને જો ત્યાંથી નીકળવાનું નહીં, દૂરથી ખબર પડે ને કોક કે ને કે ન્યાકાર કંઈક ઘૂસફૂસ કરે છે, તરત પાસે જઈએ, શું વાત છે? ના તમને નથી કહેવાય એવી, તમને ના કહેવાય, પાછા તમે છે ને એ ભગતને કહી દો, તમે પાછા એ સ્વામીને કહી દો, નથી કહેવાય એવી. અરે કોને આવે, નથી કહેવાય એવી, હવે કોને? સારું ચાલો તમને કહી દઈએ, હાલો
ઓલા નહોતા કહેતા તો પણ એને સાંભળવા માટે સામેથી લાલસા જાગી. શા માટે? કારણ કે મહિમા તરફનો દ્રષ્ટિકોણ નથી. એટલે આ મારીને તમારા બધાના હૃદયની પરિસ્થિતિ છે, મારીને તમારી જન્મો જન્મની જીવ દશાનું આ કારણ છે કે આપણને એવું સંશોધન કરવું, એવું જાણવું, એવું સાંભળવું બધું ગમે. પણ ભગવાન કેવા છે, ભગવાનના સત્પુરુષ કેવા છે, ભગવાનના સંતો ભક્તો કેવા છે, એનો મહિમા સાંભળવો ન ગમે. આ કચાસ, આ કચાસ. શ્રીજી મહારાજને આ હિરજીભાઈ અને સુંદરજીભાઈ શીખવાડે છે કે આવો મોટો મહિમા સમજો તો સત્સંગની અંદર મહિમા સમજવાવાળાને ક્યારેય ખોટ ગઈ નથી, એને ક્યારેય ખોટ જવાની પણ નથી. મહિમા કોઈક વધારે સમજી બેઠો તો એને ખોટ નહીં જાય. એ મહિમા વધારે સમજ્યો છે ને તો ભગવાન એના મહિમાને ચોક્કસ ન્યાય આપશે. પણ જે જેવો મહિમા સમજવો જોઈએ એમાં જો ઓછો સમજ્યો ને તો પ્રોબ્લેમ એને ચોક્કસ છે. આપના પ્રતાપથી તો કોઈ એક હરિભગત પણ અનંત જીવોનો ઉદ્ધાર કરી શકે, અમારા મનમાં આવો દ્રઢ વિશ્વાસ છે, તો આ બધા સંતોને આપ શા માટે કષ્ટ આપો છો? ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, તમને આ બાબતમાં જ્ઞાન નથી, તમને જ્ઞાન નથી. તમને લાગે કે આ સાધુનું દુઃખ આપું છું, પણ એને દુઃખ નહીં, એને એમાં જ સુખ હોય, એમાં જ સુખ હોય. સંતોને બહુ જમે એટલે સુખ ના થાય, એને તો ત્યાગ કરવાનો મળે ને તો એ વધારે સુખી થાય. કારણ કે એને તો છોડ્યું, એને છોડવું એ જ એની શોભા છે, છોડવું એ જ એની શોભા છે, સહન કરવું એ જ એની શોભા છે, પી જવું એ જ એની શોભા છે, ડટાઈ જવું એ જ એની શોભા છે, સમાઈ જવું એ જ એની શોભા છે, બીજાના ઉપયોગમાં આવી જવું એ જ એની શોભા ભગવાનના સંત અને ભક્તએ માનેલી હોય એટલે એની માટે એ જ શોભા છે. આપણને લાગે એને દુઃખ છે, પણ એને તો અતિશય સુખ વર્તતું હોય કે મારી ઉપર મહારાજની બહુ મોટી દયા છે કે મને સારા પદાર્થનો યોગ જ ન થયો. જે દિવસે આપણી પાસે અત્યારે એવું થઈ ગયું કે આપણે આઈ 7 વાપરતા હોય ને, પછી આઈ 7 તમે વાપરો ને એટલે તમને આઈ 5 જો 5 દિવસ ઓલો ફોન બગડ્યો હોય અને આઈ 5 તમારી જોડે જૂનો પડ્યો હોય અને એ વાપરવાનું જો થયું હોય ને તો તમને એમ થાય ખરો ફાવતો નથી, થાકી જવાય છે, સારું થાકી જવાય. જો હમણાં 5 દીમાં રિપેર ના થાય ને તો નવો બીજો આઈ 7 લઈ લો, આમ વિચાર થાય, આવો વિચાર આવે બોલો, પણ ઓલા વિના ના હાલે. એક આ લોકનું સાધન વાપરીએ તો પણ છૂટતું નથી, એનું પણ બંધન થઈ જાય છે. એમ કલ્યાણના માર્ગની અંદર એક સાધન આપણે અત્યારનું વાપર્યું તો એનું બંધન થઈ જાય, પણ આઈ 7 મળ્યો જ ના હોય તો, આઈ 5 ના મળ્યો હોય તો, એક ડબલું મળ્યું હોય, ફોન આવે ને જાય તો કોઈ દિવસ કંઈ થાય? કદાચ એક ગયું તો બીજું ડબલું મળી જ જાય કોક ને કોક. કહેવાનો મારો અર્થ એ છે કે નથી યોગ થતો તો એ તો સારું છે, આપણા માટે બહુ સારું છે. રોજ મેવા મીઠાઈને બધું સારું સારું બને છે, પણ આપણી ભાગ નથી આવતું તે સારું થયું ખરાબ થયું? સારું થયું ખરાબ થયું? સારું થયું કહેવાય, પણ લાગે કેવું? ખરાબ. આપણને યોગ નથી તો બહુ સારું, ભગવાનની કૃપા, સારું છે રોજ મગની ખીચડીનો જ યોગ થાય, હે સારું છે રોગ કાચું કોબી ને ગાજરનો જ યોગ થાય તો બંધન નહીં, અને ઓલું સારું બધું સારું સારું મળે ને પછી રોજ પછી ખાવાની ટેવ પડે. એટલે દુઃખ ને સુખ માણસ પોતે માને એમાં છે. મહારાજે કહ્યું, તમને આ બાબતનું જ્ઞાન નથી, જે મારે સરને આવ્યો હોય તેને હું ક્યારેય દુઃખી ન કરું. અરે સંતો તો મારો સર્વોત્તમ નિધિ છે, ખજાનો છે, તેનાથી અધિક મારા માટે કોઈ નથી. હું આ સંતોને અક્ષરધામ કરતાં પણ અધિક માનું છું. તમને ખબર છે સુંદરજી હિરજી, તમે કહો છો કે તમને સાધુમાં હેત, પણ મને આ સંતોમાં એટલું હેત છે કે આ સાધુને અક્ષરધામ કરતાં પણ હું અધિક માનું છું. મારો ખજાનો જ મારા સાધુ છે, કારણ કે મારા સાધુ હશે તો સત્સંગ થશે, મારા સાધુ હશે તો આ પૃથ્વી ઉપર મારું સ્વરૂપ બીજા જીવને ઓળખાવશે. મહારાજ કે સાધુ જ મારી સંપત્તિ છે, સાધુ જ મારો ખજાનો છે, આનાથી અધિક મારા માટે કોઈ નથી. માનસ માત્રના સર્વે પાપોનું મૂળ દેહ છે, તેથી બધા ભગવાનને ભૂલી જઈને દેહનું જતન કરે છે. પાપ, આપણા પાપ એટલે આપણું આ શરીર, પૂર્વના પાપના કારણે જ આ શરીર છે, અને એ જે શરીર છે એ શરીરનું જતન પૂર્વના પાપ છે એટલે જ આપણે કરીએ છીએ. જેના પુણ્ય ઉદય થઈ જાય એને એમ થાય આ લોકમાં તો શું
પહેરવું, ખાવું, પીવું, બસ પાર પાડવાનું છે. આ જીવનનો અંત આવે ને ભગવાનને મળવું છે. આ ધામ, આ ભગવાનનું સ્વરૂપ ત્યાં પહોંચવું છે. રાત દિવસ એને તો એવી ખેવ ના રહે, પણ જેના પાપ હજુ ઉદય હોય ને એને શરીરનું જતન કરવાનું હજુ પણ ઈચ્છા થાય. કેટલાય ભગવાનના સંતો ભક્તો એવા છે કે જેનું જતન એ કરતા નથી, એનું જતન એ નથી કરતા, શરીરનું જતન કરતા જ નથી. શરીરનું જતન કરવાવાળાથી આજે આપણા ગુરુજી બે બે વર્ષના ધારણા પારણા કરે, શરીરનું જતન કરવું હોય તો થાય. ઇન્ડિયાના તાપની અંદર, ધમધોકતા તાપની અંદર એક દિવસ આખો ઉપવાસ કરવાનો, અહીં અમેરિકામાં તો એસી વચ્ચે બેઠા બેઠા ઉપવાસ થઈ જાય, વાંધો ના આવે કદાચ, પણ એ ધમધોકતા તાપની અંદર એક એક ઉપવાસ કરવાનો, બે દિવસે એક ઉપવાસ, બે દિવસે એક ઉપવાસ, બે દિવસે એક ઉપવાસ, બે વર્ષ સુધી ચાલુ રાખવાનું, એ દેહનું જતન કરવું હોય તો થાય ખરું? ન થાય. દેહનું જતન કરવું હોય તો એ ન થાય એવી તો હજારો ક્રિયાઓ ભગવાનના સંતો, ભગવાનના કેટલાય ભક્તોમાં જોવા મળે કે જેને દેહનું જતન જ ન હોય. મહારાજ કહે છે, આ જીવની અપાર મોટી ભૂલ છે, મનુષ્યને તેની ખબર પડતી નથી. શાસ્ત્રો તો પોકાર કરીને કહે છે, છતાં જીવ વિષયને અધિક માને છે. વિષયોને ભોગવવાને માટે તો જીવ વારંવાર શરીરને ખુવાર કરે છે, છતાં જીવને તેમાં લેસ પણ દુઃખ નથી જણાતું. તે વિષય તો આવા પાપરૂપ છે. પેલી દાતરડીને ગોળ ચોટ્યો હોય અને કૂતરું પછી જીભથી ગોળને ચાટવા જાય તો ગોળનું સુખ આવે કે જીભને કપાવાનું દુઃખ થાય? કપાવાનું દુઃખ થાય, પણ છતાંય એ ગોળ જે લાગ્યો છે ને એને ચાટવાની ઈચ્છા થાય એમ. આ સંસારના તમામ વિષયોના સુખ છે એ બધા દાતરડી ઉપર ચોટેલો ગોળ છે. ગમે તે બાજુ ખાવા જાઓ ગળ્યું તો લાગશે, પણ હારે જીભ પણ કપાશે, એમાં દુઃખ જ છે. કોઈ પણ વિષય એવો નથી કે જેમાં દુઃખ ન હોય. વિષયનો વિષય એમાંથી ય નીકળી જાય એટલે શું રહે? વિષ. વિષયનું ભગવાને સર્જન જ એવું કર્યું છે કે વિષય ભોગવતા અંતે તો દુઃખ જ થવાનું, અંતે દુઃખ જ થવાનું. બહુ સુગર ખાતી, બહુ સુગર ખાતી, બહુ સુગર ખાતી શું થઈ ગયું? ડાયાબિટીસ. દુઃખ થયું ને વિષયમાંથી, દુઃખ થયું ને. મોટા મોટા રોગોનું કારણ શું છે? વિષયોનું, વિષયોનો ઉપભોગ, એટલે જ દુઃખ થયું. એટલે વિષય છે એ આખરે દુઃખ જ આપે છે. પરંતુ બુદ્ધિશાળી વિચક્ષણ ભગવાનના સાચા સંતના સમાગમવાળા મુમુક્ષુને ખબર પડે કે વિષય દુઃખરૂપ છે, એટલે વિષયનો ત્યાગ કરે. ઢગલા હોય તો એ ત્યાગ કરે. સ્વામી કે ધનના તો ઢગલા થશે, વિષયોના તો ઢગલા થશે, પણ એને સમજી વિચારીને ત્યાગ કરવું, છોડવું. નહીં, નિષ્કુળાન સ્વામી સવારમાં પૂજા કરતા હતા અને સ્વામીએ સૂકી દ્રાક્ષ મહારાજને ધરાવેલી, ચાર પાંચ દાના. પછી પૂજા પૂરી થઈ અને સ્વામી આમ પાંચ દાના મોઢામાં મૂક્યા, ત્યાં ન્યાલ શેઠ બેઠેલા હતા. એ ન્યાલ શેઠે જોયું કે મહારાજ સ્વામી દ્રાક્ષના દાના જમ્યા, પોતાના છોકરાને કે જા 5 કિલો દ્રાક્ષનો પડો લઈ આવી, કે 5 કિલોનો. એ બોલો દ્રાક્ષનો પડો લઈને આવ્યો, સ્વામીને દીધું. સ્વામીએ સીધી પોતાની પૂજા મગાવી, મોરારચરણ મારી પૂજા લાવો, કે પૂજાની અંદર આટલી જે દ્રાક્ષની ડબ્બી હતી ને સ્વામીએ નાખી જ દીધી. સ્વામી કે તે મન ખાતા જોયો ત્યાર તું લાવ્યો ને, શું કરવા લાવ્યો? તો કે સ્વામી તમે રોજ ધરાવીને જમો ઠાકોરજીને 5 દાના, મને એમ થયું કે અમારું વપરાય. સ્વામી કે તું મને ખાતા જોયો ત્યારે લાવ્યો, જ્યાં મારે ધરાવી જ નથી. આવા વિષયના ત્યાગી સાધુઓ, વિષયના ત્યાગી ઢગલા થાય. અહીં આગળ ના પાડવી પડે. અત્યારે કેરીની સિઝન હાલે છે, તે અત્યારે કેસર કેરી આવે, મોંઘી 2-3 ડોલરની 1 કેરી પડે, ના પાડવી પડે. દર શનિવાર કહેવું પડે જે લાવતા હોય એને, ભાઈ પૂછ્યા વિના લાવવું જ નહીં તમારે. આટલી મોંઘી વસ્તુ લાવો, ખાવાવાળા કોઈ નથી. 2 દી 1 વાર ખાતા હોય સાધુને, કોઈ વ્રત તપ ચાલતા હોય, તમારે કેરી વાપરવી ક્યાં? વીકડેઝમાં કોઈ ખાવાવાળોય ના હોય જેને દેવાય. દર્શને કોણ આવે? કોણ આવે તો કોને દેવી? પ્રસાદીની દેવી તોય કોને દેવી? તે બીજું વીકેન્ડ આવે ત્યાં સુધી બગડી જાય. ના પાડવી પડે, એટલો બધો ઢગલો થાય, ના પાડવી પડે. ફ્રીજ ફૂલ થઈ જાય, ઉપર આપ્યું હોય તો નીચે વાપરવું પડે, આવું થાય. આ બધું કારણ એના તો ઢગલા થશે, પણ સ્વામી કે ના ભોગવવું ને. તમારે પૃથ્વી પર કાંટા વેરાયા હોય તો તમે પૃથ્વીને મઢવા જાઓ આખી, સ્વામી કે ના મઢાય, પણ પગમાં જોડા પહેરદો કાંટો ના વાગે. એમ ઢગ, એનો તો ઢગલો થવાનો.
પણ થોડુંક એમાંથી નિવૃત્ત પામીને પગે લાગી લેવાનું એને, હારું આવ્યું છે પગે લાગી લો, વાંધો નહીં, ભગવાનને ધરાવી દો, પગે લાગી દો, ચાલે. ભગવાનના સંતો એવું કરતા, આજે પણ એવું કરે છે, અને એવું કરે તો જ ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, નહીં તો ચાર દિવાલની વચ્ચે પછી તમે રહી ના શકો. વિષયોની વચ્ચે જો જતા રહો તો કોઈને વિષયમાંથી વિરક્તિ ન કરાવી શકાય. એટલે ભગવાનના સંતોને શ્રીજી મહારાજ આ ઉપદેશ આપે, સાધુને ઉપદેશ આપે છે. વિષયોને ભોગવવાને માટે તો જીવ વારંવાર શરીરને ખુવાર કરે છે, વિષયના સુખને ભોગવવાને માટે તો અનંત લોકો માથું કપાવે છે, છતાં તે વિષય વાસનાનો પાર આવતો નથી. મોટા મોટા રાજાઓ પણ વિષયના સુખને માટે પરસ્પર લડી મરે છે. કોઈને પોતાની ભૂલ ઓળખાતી નથી. એકબીજાને જ્યારે અહમ અને મમત્વ થાય ત્યારે ખરી વાત સમજાતી નથી. લડાઈઓ શાના માટે છે? વિષયો માટે છે. પાંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આખી દુનિયા પાંચની માટે લડે છે, પાંચની માટે જીવે છે, બધું જ આ પાંચ માટે છે. આ પાંચમાંથી વૈરાગ્ય થઈ જાય એટલે કોઈ લડાઈ નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ અહમ નહીં, કોઈ મમત્વ નહીં. આ પાંચ વિષય માટે જ બધા જીવે છે. અહમ મમત્વને લીધે જ રોજ કરોડો મનુષ્ય કપાઈ મરે છે, તો પણ તેમને પોતાની ભૂલ સમજાતી નથી. તેમાં જો કોઈ શીખ આપવા જાય તો એનું માથું પણ તરત કાપી નાખે. કોઈ કે ભાઈ હું આ બંધન છે એટલે તો આ લડાઈ ઝઘડા છે, છોડો. અહીં તમે અમેરિકાની અંદર આવ્યા હો અને તમારી પાસે અહીં વેલ સેટ, ઘર, ગાડી બધું થઈ ગયું. તમારો એક ભાઈ ઇન્ડિયામાં છે, તમારી ત્યાં આગળ બાપાની જમીન 50 વીઘા છે, અને તમે પાંચ ભાઈઓ છો, કે તમે ત્રણ ભાઈઓ છો, માનો પાંચ છો, 10-10 વીઘા જમીન આવે એવી છે, પણ ઓલો ગામડાનો છે બિચારો ગરીબ છે, નથી એને ભણેલો, નથી એની પાસે કાંઈ રૂપિયા, નથી એની પાસે કોઈ મકાન. હવે એના બાપાનું એક મકાન હોય ને, તમે ચાર ભાઈઓ હોક, પાંચ ભાઈઓ હોય, કે 6 ભાઈઓ હોક, 10 ભાઈઓ, અને તમે કહો આ મકાનના હવે 5 ભાગ કરો, તમે કહો કે હવે 5 ટુકડા કરો જમીનના, એ યોગ્ય નથી. ત્યારે એટલું જ વિચારવું જોઈએ કે હશે, અમે એક ભાઈ ઇન્ડિયાની અંદર શહેરમાં સેટ થઈ ગયો છે, એક ભાઈ દિલ્હીમાં સેટ થઈ ગયો છે, એક ભાઈ અમેરિકામાં સેટ થઈ ગયો છે, આપણે ચાર વેલ સેટ થઈ ગયા છે, એક નાનો છે એને આપી દો. ચાલો આપણે 10-10 વીઘા જમીન આવે છે ને, બધાએ 2-2 વીઘા આપણામાંથી દઈ દો, એને 20 વીઘા કરો ને આપણે 8-8 વીઘા રાખો. આપણે ખેતી કરવાય નથી જવાના, જોવાય નથી જવાના, અને જમીન આપણે ક્યાંય બાંધીને જવાના, એના કદાચ 5-10-25 લાખ રૂપિયા આવશે તો આપણી કિંમત કેટલી? આપણને ભગવાને સેટ કરી દીધા છે. પણ એ વિચાર સત્સંગ સિવાય ન આવે. 1 ઇંચની જમીન માટે પણ અમેરિકામાં રહેતો ભગત હોય, ભગવાનનો ભગત હોય, પણ 1 ઇંચની જમીન માટે ગરીબ ભાઈયારે કોર્ટમાં લડે અહીંથી સત્સંગ વિના. જો સત્સંગનું પ્રધાન પણ હોય, જો સાધુનો સમાગમ હોય, અરે કોઈ ગરીબને સહાય કરવા જવું છે આપણે તો, કોઈ કોઈની કન્યા ન પરંતી હોય એનું કન્યાદાન કરીને એને પરણાવી છે, તો પોતાનો હગો ભાઈ છે અને 1 ઇંચ જમીન કે 2 વીઘા જમીન છોડી દીધી, એ જો પોતે સુખી છે તો તેમાં શું કશું નથી. પણ ઝઘડા માત્ર અહમ અને મમત્વના છે, હું અને મારું, આના જ ઝઘડા છે. મહારાજ કે આપણે કોઈને શીખવાડવા જઈએ ને તો આપણું માથું કાપી નાખે. કેટલાક લોકો વિષયને માટે પોતાના નાક કાન કપાવે છે, કેટલાક જીવતા જ આગમાં સળગી મરે છે, તો પણ તેમને વિષયનો અભાવ આવતો નથી, ઉલટા વિષયને તેઓ અતિશય દુર્લભ માને છે. વિષયના પાપથી તો જીવ જન્મ મૃત્યુ અને લક 84નું દુઃખ ભોગવે છે, જમપુરીમાં પણ જાય છે અને દુઃખ ભોગવે છે, છતાં જીવ વિષયોનો ભૂખ્યો રહે છે. પણ સર્વનું કારણ જે શ્રીહરિ છે તેમાં જીવ હેત કરતો નથી. આવી તો અનંત આશ્ચર્યકારી વાતો છે, તે વાતને એક સંતો જ સમજે છે. જ્યારે તપમાં રૂચિ થાય ત્યારે વિષય પ્રત્યે અનાદર થાય, જ્યારે દેહનું ઘણું ભારે કષ્ટ આપે અને હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે વિશુદ્ધ રૂચિને દેખીને ભગવાન તેને સહાયતા કરે. આવી શુદ્ધ રૂચિ વિના ભગવાન તેમની સહાયતા કરતા નથી. પછી ભલેને તે કરોડો કલ્પ સુધી જપ તપ કર્યા કરે, છતાં તેઓ અહીંના અહીં જ રહે છે. પૂર્વે લોકોએ તપ કર્યું, અસુરોએ તપ કર્યું, પણ વિષયને મેળવવા માટે. તપ તો કર્યું, જપ પણ કર્યા, પણ વિષયોને મેળવવા, એ તો ભગવાનના એક સંત જ એવા છે કે જે તપ કરે છે, ભજન કરે છે, વિષયોનો ત્યાગ કરીને મૂર્તિનું સુખ મેળવવા માટે. નહીં તો જપ તપ વ્રત ઓછા નથી કર્યા લોકોએ, બહુ કર્યા છે, પણ એનાથી ઐશ્વર્ય પામે? કંઈક આ લોકના વિષયો જોવે. સૌ પ્રિય તપ તો બહુ કર્યું, પણ 60,000 તોય કન્યાઓ આરે લગ્ન કરવાની ઈચ્છા થઈ. બોલો, સૌભ્રિય તપ કર્યું પણ માનધાતા રાજાની કન્યાઓ આરે પરણ્યા. 60,000 વર્ષ તપ કરી 50 કન્યાઓ સાથે પરણ્યા અને સૌભ્રી સોસાયટી યમુનાના કાંઠે ઊભી કરી દીધી. આ તપનો પ્રભાવ, વિષય લીધા,
હાઈટ હજાર વર્ષ તપ કરીને માગ્યું શું આખરે વિષય. જ્યારે ભગવાન શ્રીહરિ એવા સંતો લાવ્યા કે જે તપ અને ભજન કરીને મહારાજને કહે છે, પ્રભુ તમારી મૂર્તિ વિના બીજું મને આપશો, માં તમારી મૂર્તિ મારે જોઈએ. એ મહારાજે પોતાના સંતોને આપ્યું. આવું સંતો તો ભગવાનને રાજી કરવા માટે ત્યાગ રાખે છે, તે કાંઈ લોકોને દેખાડવા માટે ત્યાગ રાખતા નથી, દુનિયામાં વિચરતા રહે છે. વાસ્તવમાં જે સાચા સંત છે તે તો વિષયથી ઇન્દ્રિયોને દૂર રાખે છે, વિષયમાં ખેંચાતા ઇન્દ્રિયોને પોતાના શત્રુ ગણીને તેને કેદ કરીને રાખે છે. જ્યારે જીવ દેહની સાથે વેરભાવ રાખે ત્યારે ઇન્દ્રિયો નરમ પડી જાય. જેમ જેમ દેહને વધારે ભીડામાં લે, કષ્ટ આપે, તેમ તેમ સંતોને વધારે ઉત્સાહ રહે. પેલો સુરવીરને લડવૈયો હોય ને, એ સામેવાળાને જેટલા ઘા વધારે મારે અને એને ઘા વાગે ને એટલી એને લડવાની વધારે મજા આવે, એમ સંતો છે ને જેટલો વિષયને ડાબે, ઇન્દ્રિયોનો કંટ્રોલ કરે, જેટલું મન કે એનાથી વિરુદ્ધ દિશામાં હાલે ને એટલી એને વધારે મજા આવે. વિરસા દ્વારા જ્ઞાનજી અને સ્વામી બહુ મોટા સમર્થ સાધુ, એવા મોટાને આવું કંઈ કરવાની જરૂર ના હોય, પણ પાછળ અમારા જેવા સાધુઓના ઉપદેશ માટે મોટાએ આવું ચરિત્ર કર્યું હોય. મુમુક્ષુના ઉપદેશ માટે સ્વામીને છે ને બહુ ધમધોકાળ તાપ હોય અને તાપમાં શરબત પીવાની ઈચ્છા થાય, શરબત, કે આ બહુ ગરમી છે તો શરબત, તો સ્વામી શું કરે, કડવો લીમડો હોય ને એનો રસ કાઢે, રસ કાઢી ઠાકોરજીના સે દ્રષ્ટિ કરાવી લે. ભગવાનને તો કંઈ કડવો લીમડો પવાય નહીં, પણ મહારાજને આમ પ્રસાદીનો કરવા દ્રષ્ટિ કરાવે. પછી સ્વામી છે ને પાછું આપણે કડિયા તું પીતા હોય કે કડવું કાંઈ હોય તો આપણે શું કરીએ, ફટફટ પી જઈએ અને ઉપર કંઈ ગળ્યું ખાઈ જઈએ કે જેનાથી મોઢું ગળ્યું રહે, આવું હોય ને. પણ સ્વામી શું કરે, એક ઘૂંટડો આમ પીવે, પછી કે લે તાર શરબત પીવું છે ને, લે પી. એક ઘૂંટડો પીવે, ઓહો તાર શરબત પીવું તું કેમ ટાટું, લે પી. કડવો રસ સ્વામી આવી રીતે પીવે. આ મોટા પોતાના જીવનથી મનન તમને સમજાવે છે કે વિષયોનો યોગ, મન માગે બધું નહીં આપ્યા કરવાનું, મન ઉપર કંટ્રોલ જોઈએ, એની ઉપર કંઈક બ્રેકો જોઈએ. જે એને માગ્યું એ આપી દઈએ એ તો આપણને બંધનમાં નાખી દે, એક દિવસ આપણને ગુલામ કરી દે. એટલા માટે અહીંયા આગળ મહારાજે સંતોની જે રીત છે સુંદરજીને હિરજીને કીધી કે અમારા સાધુ તો આવું કષ્ટ વેથીને દુઃખ સહન કરીને જ આનંદમાં રહે છે. એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પંચમપુરમાં સંતોને જ્ઞાન ઇન્દ્રિયોનું નિયમન અને સુંદરજીભાઈને સંતોના દેહ દમનનું કારણ બતાવ્યું. એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.